સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા પૂરી. વડગામમાં કોંગ્રેસના પ્રદેશ અગ્રણી પર હિચકારો હુમલો. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ ચૂંટણી લડવા માટે પદ પરથી આપ્યું રાજીનામું. દાંતા તાલુકાના રતનપુર ગામમાંથી મહિલા તબીબનું સ્વિફ્ટ કારમાં અપહરણ થતા ચકચાર. જોકે સતલાસણા તાલુકાના દોલાણા ગામ નજીકથી બે અપહરણકારોને ઝડપી લેવાતા અપહૃત મહિલા તબીબનો હેમખેમ છુટકારો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ધારી અસર. ડીસા સિવિલ હોસ્પિટલ માટે હડકવાની રસીનો પર્યાપ્ત જથ્થો ફાળવાતા દર્દીઓને હાંસકારો. બનાસકાંઠા જિલ્લામાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઋતુજન્ય બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરચક ભીડ. ઋતુજન્ય બીમારીઓથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા તબીબોની સલાહ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા આગળ ધપી રહી છે અને આજે આ ચૂંટણી જંગ માટે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આ ચૂંટણી જંગ માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જામી હતી. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે પણ પોતાના ઉમેદવારોને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપી ઉમેદવારોના નામની વિધિવત જાહેર કરી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આ વખતની ચૂંટણીમાં નવા સીમાંકનના પગલે લગભગ દરેક બેઠકોના સમીકરણમાં ફેરફાર થઈ ગયો છે અને કેટલીક બેઠકો પણ બદલાઈ ગઈ છે. પાલનપુર તાલુકાની કાણોદર જિલ્લા પંચાયત બેઠક આ વખતે સામાન્ય મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર થયેલ હોય, આ વખતની ચૂંટણી જંગ માટે કાણોદર જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના વર્તમાન જિલ્લા પંચાયત સદસ્ય યાસીનભાઈ બંગલાવાલાના ધર્મપત્ની મુમતાજબેન બંગલાવાલાએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે. આજે પોતાના સમર્થકો સાથે પાલનપુરની પ્રાંત કચેરીમાં પહોંચેલા મુમતાજબેનને બંગલાવાલાએ કાણોદર જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાહિત માટે વિકાસ કાર્યોને અવિરતપણે આગળ ધપાવવાની ખાતરી આપી હતી. આજે હું કાણોદરમાંથી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે. હું મારાથી શક્ય છે એટલા વિકાસના કામો કરીશ એવી ખાતરી આપું છું અને આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ મને આપનો વોટ આપી અપાવી અને આભારી બનાવશો. આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના એક ઉમેદવાર તરીકે મારી પત્નીએ ફોર્મ ભરી અને ઉમેદવારી નોંધાવી છે. અગાઉ 5 વર્ષો દરમિયાન મેં વિકાસના ખૂબ બધા કામોમાં સહકાર આપ્યો છે અને ઈમાનદારીથી ખૂબ દિલથી મેં 5 વર્ષ સુધી જિલ્લા પંચાયતનું કામ કર્યું છે અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની બાબતે 50% મહિલા અનામત એ ખૂબ જ સારી બાબત છે અને એમાં મને ગર્વ છે કે મારી પત્ની એના માટે એકદમ લાયક ઉમેદવાર છે અને મારી જેમ એ પણ ખૂબ જ વિશ્વાસથી વિકાસના અને નાનામાં નાના વ્યક્તિઓના સેવાના કામ કરશે. આથી હું આપ સર્વેને વિનંતી કરું છું કે કોંગ્રેસ પાર્ટીના પ્રતિક ઉપર ચૂંટણી લડતી મારી પત્ની જે મુમતાજ બંગલાવાલા એને ખૂબ જ જલવંત વિજયથી આપ વિજય બનાવશો અને ચોક્કસ વિકાસના કામમાં બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરશે એવી ખાતરી આપું છું. બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે વડગામ ખાતે ભારે ગરમાગરમી વચ્ચે વડગામ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હબીબભાઈ એવરા પણ હિચકારો હુમલો થતા ચકચાર મચી ગઈ છે.
વડગામ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટને લઈ કોંગ્રેસના અગ્રણી ઉપર હુમલો કરતા ઉહાપો સર્જાયો હતો. વડગામ તાલુકાના ત્રણ ઇસમોએ હબીબભાઈ એવરા પર હુમલો કરતા તેઓ જીવ બચાવીને વડગામ પોલીસ મથકે પહોંચી ગયા હતા. હબીબભાઈ એવરા પર હુમલો કરનાર હુમલાખોરોએ કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ તેમજ અન્ય ઉપયોગી કાગળો પર ફેંકી દીધા હતા. આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ ભર શિયાળે રાજકીય ગરમાવો સર્જાયો છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામું આપી દીધું છે. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હોય તેમને કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિમાં છેલ્લા 4 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપતા નરસિંહભાઈ દેસાઈએ વિધિવત રીતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ નરસિંહભાઈ દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના રાજીનામાના પત્રની નકલ રજૂ કરી તેમણે પોતાના રાજીનામાનો પત્ર કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં મોકલી આપ્યો હોવાનો ઘટ સ્પોટ કર્યો હતો. નરસિંહભાઈ દેસાઈએ કોતરવાડા જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી લડવા માટે પોતે પદ ત્યાગ કર્યો હોવાનો દાવો પણ કર્યો છે. દરેક ચૂંટણીને સંગઠન છે કોંગ્રેસનો જે કાર્યકર્તાઓ લડતા હોય છે, પાયાના કાર્યકર્તાઓ લડતા હોય છે, અમે હંમેશા સંકલન કરતા હોઈએ છીએ. ચૂંટણી અમે લડતા હોઈશું કે અભયસિંહભાઈ લડતા હોય, હંમેશા અમે દરેક વ્યક્તિ પોતપોતાનું સંકલન કરી અને કાર્યકર્તાઓ પાસેથી કામ લેતા હોઈએ છીએ. એટલે હું ચૂંટણી લડતો છું તો એમના સાથે સંકલન કરી અને જે કોઈ કામગીરી તેઓ શ્રી કરશે એમને પૂરેપૂરો સપોર્ટ આપી અને આવનારા સમયમાં 22 મેથી 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત આવે એ માટેનું અમે સંકલન કરશું. જ્યારે મારી જ્યાં જરૂર પડે એ મારા અનુભવનો હું પૂરતો પાર્ટી માટે મારો સમય આપીશ. તાલુકા પંચાયત ભાજપ જોડે છે, કોંગ્રેસ કબજે કરવા શું કરશે, શું કહેશો? કોંગ્રેસ પાર્ટીએ પહેલાં જે તાલુકા કક્ષાએ દરેક વિસ્તારમાંથી એક સર્વે કરી તાલુકાની તમામ જાતિઓનો સમાવેશ થાય એ માટેનું મનોમંથન કર્યું છે. પબ્લિકમાંથી જે રીતે નામ લઈ અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, હંમેશા એક આપણે ઉમેદવાર પસંદગી કરતા હોઈએ ત્યારે ક્યાંક ધર્મ સંકટ પણ હોય છે, દરેકની લાગણી હોય છે, એક સિસ્ટમમાં બધા જીતી શકે એવા હોય, પરંતુ દરેક સમાજના સમાવેશમાં ધ્યાનમાં રાખી સૌને સાથે રહી નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમેદવારો બધા જીતી શકશે અને અમારા કાર્યકર્તાઓમાં પણ બાંધછોડની બહુ મોટી ભાવના હોય છે. ક્યારેક તક ના મળી હોય તો બીજી વખત તક મળશે એ રીતે, અને કોઈ રહી ગયા હોય એ સંગઠનમાં કામ કરશે એટલે બધા સાથે મળી અને આ તાલુકા પંચાયત લડશું તો 100-100% પરિણામ લાવશું. ધન્યવાદ. ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકોની ચૂંટણી માટે પણ 141 ઉમેદવારી પત્રો, જ્યારે ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયતની 5 સીટ માટે કુલ 29 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. ધાનેરા તાલુકા પંચાયતની ચૂંટણી માટે હાલ ધાનેરા તાલુકાના તમામ 77 ગામોમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ધાનેરા ખાતે મોટા પ્રમાણમાં ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી ધાનેરા તાલુકા પંચાયત ખાતે 15 સીટ, જ્યારે ધાનેરા મામલતદાર કચેરી ખાતે 11 સીટ માટે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી શરૂ થયા બાદ આજે અંતિમ દિવસે કુલ 141 જેટલા ઉમેદવારોએ તાલુકા પંચાયતની ચૂંટણી માટે તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. જ્યારે ધાનેરા તાલુકાની જડિયા, થાવર, ખીમત, સરાલ અને ધાખા એમ કુલ 5 જિલ્લા પંચાયત બેઠકો માટે આજે બપોર સુધીમાં 29 જેટલા ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. હાલ ધાનેરા તાલુકામાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઉમેદવારોના મેન્ડેટ પર રજૂ કરી દેવા હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું. તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી માં ધાનેરા તાલુકાની તાલુકા પંચાયતની 26 સીટો પૈકી 15 સીટોના ફોર્મ તાલુકા પંચાયત કચેરી તથા 11 સીટોના ફોર્મ મામદાર કચેરી ખાતે સ્વીકારવાની કામગીરી ચાલુ હતી. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજ સુધી 132 ઉમેદવારોએ 139 ફોર્મ રજૂ કરેલ છે. બનાસકાંઠામાં આ વખતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પ્રતિષ્ઠાનો જંગ જામે તેમ છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે દરેક તાલુકાઓમાં રાજકીય ધમધમાટ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઉમેદવારોએ પણ ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ માટે છેલ્લી ઘડી સુધી લોબિંગ ચલાવ્યું હતું. અપક્ષ તેમજ અન્ય પક્ષના બેનર હેઠળ પણ આજે છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપરાંત દાંતા તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકો જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પક્ષ સત્તામાં આવવાના દાવા પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈ ટર્મમાં દાંતા તાલુકા પંચાયત ભાજપને ફાળે ગઈ હતી, જેથી આ વખતે પણ સત્તા જાળવી રાખવા ભાજપ ભારે મથામણ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ ભાજપ પાસેથી દાંતા તાલુકા પંચાયત છીનવી લેવા પૂરા પ્રયત્નો કરી રહ્યું છે. જોકે હાલ તો બંને પક્ષ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. બે તૃતીયાંશ બહુમતીથી ભાજપની બોડી બનાવશું, તાલુકા પંચાયત બનાવશું અને જિલ્લા પંચાયતમાં પણ 3-4 સીટો અમે ભારતીય જનતા પાર્ટીની અમે જીતીને મોકલીશું. એમ ટોટલ છેલ્લા 3-4 ટર્મથી આ તાલુકામાં ભાજપની તાલુકા પંચાયત સતત બનતી રહી છે. આજે અમારે ફોર્મનો છેલ્લો દિવસ છે ભરવાનો. પક્ષ જેને બી મેન્ડેટ આપશે અને સારી મહેનત કરીને આ વખતે બહુમતીથી અમારી કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવવાની છે અને વધુમાં વધુ અમારી 5 જિલ્લા પંચાયતોની સીટો છે. ગઈ વખતે 4 હતી, 1 વધારી છે અને 5 માંથી 5 સીટો અને 26 માંથી 26 સીટો લઈ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનાવવાની અમારે પૂર્ણ રીતેની મહેનત છે અને સક્રિય તરીકે કોઈ બંને પક્ષ ટિકિટ આપશે, બધા પક્ષ જોડે રહી અને પક્ષને વફાદાર રહી અને પક્ષને જોડે રહીને તાલુકા પંચાયત બનાવવાની અમે પૂરેપૂરી મહેનત કરીએ છીએ. બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતોના ચૂંટણી જંગ માટે ઉમેદવારી નોંધાવવાની નિયત સમયમર્યાદા આજે પૂર્ણ થઈ ગઈ છે. બીજી બાજુ બનાસકાંઠાની ધાનેરા અને થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી 17 ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર હોઈ પાલિકાની ચૂંટણી માટે પણ વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. ત્યારે ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન માટે નિમાયેલા તમામ 29 બૂથના અધિકારી તેમજ કર્મચારીઓને આજે પદ્ધતિસરની તાલીમ અપાઈ હતી. ધાનેરાની કે આર આંજણા કોલેજ ખાતે આજે ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તમામ 29 બૂથ પર ચૂંટણી ફરજ માટે નિમાયેલા સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને પદ્ધતિસરની તાલીમ અપાઈ હતી. ધાનેરાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં મતદાન મથક ઊભા કરનાર છે, ત્યારે મતદાન મથક પર ચૂંટણી કામગીરી માટે નિમાયેલા કર્મચારીઓ માટે આજે તાલીમનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં પ્રમુખ મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, મતદાન અધિકારી તેમજ મહિલા મતદાન અધિકારીઓને ઇલેક્ટ્રિક વોટિંગ મશીનના ઉપયોગ સહિત અન્ય બાબતો અંગે પણ માહિતી અપાઈ હતી. આજરોજ ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના કામે ધાનેરા ખાતે કે આર આંજણા કોલેજની અંદર મતદાન સ્ટાફની એક તાલીમ રાખવામાં આવેલી હતી, જેના અંદર કુલ ધાનેરા નગરપાલિકાના 29 બૂથોની બૂથો ઉપર ચૂંટણી યોજાનાર છે. તે તમામ બૂથો ઉપર જે પોલિંગ સ્ટાફ મૂકવામાં આવેલ છે તે તમામની આ તાલીમ યોજવામાં આવેલી અને દરેક સ્ટાફને સારી રીતે મતદાન થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતા તાલુકાના રતનપુર ગામમાંથી મહિલા તબીબનું શિફ્ટ કારમાં અપહરણ થતા ચકચાર. જોકે સતલાસણા તાલુકાના દોલાણા ગામ નજીકથી 2 અપહરણકારોને ઝડપી લેવાતા અપહૃત મહિલા તબીબનો હેમખેમ છુટકારો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ધારી અસર. ડીસા સિવિલ હોસ્પિટલ માટે હડકવાની રસીનો પર્યાપ્ત જથ્થો ફાળવાતા દર્દીઓને હાંસકારો. બનાસકાંઠા જિલ્લામાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઋતુજન્ય બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરચક ભીડ. ઋતુજન્ય બીમારીઓથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા તબીબોની સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય.
લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન શારદાની સાડી એને અંગે સોહાય. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દાંદા તાલુકાના રતનપુર ગામેથી ધોળા દિવસે એક મહિલા તબીબના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રતનપુર પંથકમાં આ ઘટના ખૂબ ચર્ચાસ્પદ બની છે. જોકે તાલુકા મથક દાંતાથી 2 કિલોમીટર દૂર આવેલા રતનપુર ગામમાંથી કોઈ 4 અજાણ્યા ઈસમો એક મહિલા તબીબનું અપહરણ કરી ગયા હતા. આ ઘટનામાં પીડિતા તબીબ સાંજના સમયે પોતાનું દવાખાનું બંધ કરી દવાખાના નજીક આવેલા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે MH પાર્સિંગની સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી અચાનક તેની પાસે આવીને ઊભી રહી હતી અને કારમાં બેઠેલા 4 ઈસમો પૈકી 1 ઈસમે આ મહિલા તબીબને ખેંચી ગાડીમાં બેસાડી દીધા બાદ આ શખ્સો કાર લઈને ભાગી છૂટ્યા હતા. આ ઘટના બન્યા બાદ ગામમાં હોબાળો થતાં પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે દાંતા પોલીસે પણ તુરંત નજીકના સતલાસણા અને વડગામ પોલીસ મથકમાં જાણ કરી નાકાબંધી કરાવી હતી. જે દરમિયાન સતલાસણા તાલુકાના દોલાણા ગામ નજીક પોલીસ અને લોકોની નાકાબંધીના લીધે આ ગાડી ઝડપાઈ ગઈ હતી. આ સ્વિફ્ટ કારમાં બેઠેલા પાસેથી અપમૃત મહિલા તબીબને બચાવી લેવાયા હતા. જોકે એક ઈસમ ફાયરિંગ કરતો નાસી છૂટ્યો હતો, જ્યારે એક આરોપી રસ્તામાં જ ઉતરી ગયો હતો. રતનપુર ખાતે મારી બેબીનું ડેન્ટલનું ક્લિનિક આવેલું છે. એના નિત્ય સમય પ્રમાણે 5:30 વાગે બંધ કરીને જ્યારે મારા ઘર તરફ આવી દીધી ત્યારે અંબાજી હાઈવે ઉપર જ એટલે કે અંબાજી તરફથી શિફ્ટ ગાડી આવી, એ બેબીની જોડી એકદમ ઊભી રાખી, એમાંથી 3 જણા ઉતરે અને બેબીને બાથરૂમ કરીને ગાડીમાં નાખી, જેથી કરીને બેબીએ બૂમો પાડી અને એક આરોપીને લાત મારી નીચે પાડી દીધો, જેથી ગામવાળાએ પકડી લીધો. અને આ લોકોના જોડે તમંચો હતો, એ ગામવાળાને બતાવ્યો તો ગામવાળા આજુબાજુથી થોડા દૂર ભાગી ગયા અને ગાડી લઈને ભાગી ગયો. પરંતુ મારા ગામના બહાદુર છોકરાઓ પીછો કર્યો અને આગળ જતા બારોટના છોકરાઓએ એમના ગામનું ટ્રેક્ટર આડું કર્યું મુકેશની બાજુમાં અને એ ત્યાં ગાડી પકડાઈ ગઈ, જેમાંથી એક આરોપી ગાડીમાંથી ભાગી ગયો, જે રિવોલ્વરનું ફાયરિંગ કર્યું અને એક આરોપીને રસ્તામાં ઉતારી દીધો અને એક આરોપીને અમે પકડી લાવ્યા. એમ કે 2 આરોપી પકડાણા, 2 આરોપી ભાગી ગયા. આ સમગ્ર ઘટના બાદ દાંતા પોલીસે નાકાબંધી કરી મુસ્તફા ભટ્ટી અને મહેરૂબ ખાન નામના 2 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં મહેબૂબ ખાનને અગાઉના ખૂન કેસમાં આજીવન કેદની સજા પામ્યા બાદ પેરોલ ઉપર છૂટી ફરી બીજો ગંભીર ગુનો આચર્યો હોવાની વિગતો બહાર આવી છે. જ્યારે રિયાઝ ખાન મોગલ નામના મુખ્ય આરોપી અને ગુલામ ભટ્ટી નામનો સહ આરોપી હાલ ફરાર હોય તેને પકડવા દાંતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ તમામ આરોપીઓ સિદ્ધપુર વિસ્તારના છે તેવું પણ દાંતા પોલીસે જણાવ્યું હતું. એમાં હકીકત એવી છે કે હું અડાજ પોસ્ટના ચાર્જમાં હતો અને ગઈકાલ તારીખ 7/2/2018 કલાક 5:30 વાગ્યા આસપાસની સુમારે અમારા દાંતા PSOનો ફોન આવેલ અને મને જણાવેલ કે સાહેબ, દાંતા આપણા રતનપુર ચોકડીથી એક બેનનું અપહરણ થઈ ગયેલું છે. સિલ્વર કલરની MH પાર્સિંગની ગાડી છે અને એ લોકો રતન આ બાજુ સતલાસણા બાજુ જવા માટે ભાગેલા છે. તો આ હકીકત મળતા અમે ટેલિફોનથી સતલાસણા PSI, વડગામ PSI અને કંટ્રોલમાં પણ જાણ કરેલ આ બાબતે અને નાકાબંધી કરાવેલ અને અમારા પોલીસ સ્ટેશનના માણસોને પીછો કરવા માટે જણાવેલ. તો આ દરમિયાન સતલાસણા જિલ્લાના દુરાણા ગામે પોલીસને અને પબ્લિકના માણસોએ નાકાબંધી કરેલ અને આ ભોગ બનનાર ગાડી પકડી પાડેલ અને ભોગ બનનાર બેનને ત્યાંથી મેળવી લીધેલ અને એક આરોપી પણ મેળવી લીધેલ અને આ દરમિયાન બેનને પોલીસ સ્ટેશન લાવેલ પકડી અને બેનની વિગતવારની ફરિયાદ લીધેલ. તો બેને રિયાઝ ખાન મોગલ, મુસ્તફા ભટ્ટી, ગુલામ ભટ્ટી તથા મહેબૂબ ખાન બિહારી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આપેલી અને ફરિયાદમાં બેને એ પણ જણાવ્યું કે રિયાઝ ખાને ભોગ બનનાર બેનને રિવોલ્વરથી મારી નાખવાની ધમકી પણ આપેલી અને રિયાઝ ખાને દુરાણા ગામે લોકો તેને પકડવા પાછળ પડતા પોતાની પાસેની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલાનું તેઓ ફરિયાદી પોતાની ફરિયાદમાં પણ જણાવેલ છે. આ કામે રિયાઝ ખાન વડવાળાનો વતની એ મુખ્ય આરોપી છે.
ગુલામ પટ્ટી મહેસાણા બિક્રી કુવા રાધનપુર ચોકડી પાસેનો છે, જે આરોપી બંને હાલમાં ફરાર છે, અને મુસ્તુફા જે રાણેસર તાલુકો સાંતલપુર જિલ્લાનો વતની છે, અને મહેબૂબ ખાન ઠાકર ખાન બિહારી ખસા તાલુકો પાલનપુરનો વતની છે, અને ખૂન કેસમાં એને આજીવન સજા પડેલી છે અને હાલમાં પેરોલ રજા પર હોય એ દરમિયાન આ કૃત્ય કરેલ છે. જે બે આરોપીને પકડી પાડેલ છે, બીજા આરોપી પકડવાની તજવીજ ચાલુ છે. બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ વિસ્તારના નર્મદાના નીરમાટી સર્જાયેલો ઉહાપો પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. પાણીની તંગીથી વિફરેલા થરાદ તાલુકાના માલસણ ગામના ખેડૂતોએ આજે નર્મદા વિભાગના અધિકારીઓને ઘેરી લઈ આકરા અભિગમની પ્રતિતિ કરાવી હતી. નર્મદા વિભાગના અધિકારીઓએ કોઈ પણ જાતની નોટિસ કે આગોતરી જાણ કર્યા વગર પાણીના કનેક્શન કાપતા માલસણ ગામના ખેડૂતો રોષે ભરાયા હતા. વિફરેલા ખેડૂતોએ કનેક્શન કાપવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓને ઘેરી લેતા નર્મદા વિભાગના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જો કે બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે દરમિયાનગીરી કરી મામલાને થાળે પાડ્યો હતો. ડીસાની ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા આજે રમતો ઉત્સવનું આયોજન કરાયું હતું. શહેરના ગરીબ પરિવારોના બાળકોને કેળવણીની તક પૂરી પાડતી આ શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ અન્ય બાળકોની જેમ વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થાય તેવા આશયથી યોજાયેલા આ રમતો ઉત્સવમાં શાળાના રમતવીર બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે શાળામાં રમતો ઉત્સવનું આયોજન કરાયેલ હોય બાળકોને દફતર વગર જ શાળામાં બોલાવાયા હતા. શાળાના શિક્ષકો દ્વારા અલગ અલગ રમતો રમાડી બાદ બાળકોને નાસ્તો પણ અપાયો હતો. શાળાના બાળકોએ પણ આજે રમતો ઉત્સવમાં ભાગ લઈને એક દિવસ માટે અભ્યાસનો ભાર ભૂલી મુક્ત મને રમતનો આનંદ લૂંટતા નજરે પડ્યા હતા. હડકવા ખૂબ જ ખતરનાક મનાય છે અને હડકવાનો ભોગ બનતા બચવા માટે લોકોએ હડકવા વિરોધી રસી લેવી પડે છે. વિવિધ સરકારી હોસ્પિટલોમાં પણ હડકવાની રસી વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે. જો કે ડીસાની સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર વિશ્વસનીય બીકે ન્યૂઝ ચેનલે બે દિવસ અગાઉ જ ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ઉપલબ્ધ ન હોવાની કબૂલાત કરી હતી. સરકાર દ્વારા હડકવાની રસી ઉપલબ્ધ કરાવવાનો કોન્ટ્રાક્ટ જે ખાનગી કંપનીને આપવામાં આવી છે તે કંપની દ્વારા હડકવાની રસીનો જથ્થો સપ્લાય કરવાનું બંધ કરી દેવાતા આ સમસ્યા સર્જાઈ હોવાની નિખાલસ કબૂલાત પણ તેમણે કરી હતી. જો કે અંગેનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયા બાદ આ અહેવાલની ધારી અસર થઈ છે અને અમારા આ અહેવાલ બાદ ડીસાની સિવિલ હોસ્પિટલને હડકવાની રસીનો પૂરતો જથ્થો ફાળવી દેવાયો છે. હા, હમણાં થોડાક વખત પહેલાં જે આપણે હડકવાની રસીની તંગી ઊભી થયેલી એ હવે પૂરી થઈ છે અને છેલ્લા બે દિવસથી આપણે ત્યાં હડકવાની રસીનો સ્ટોક ઉપલબ્ધ છે અને લોકોને આપવાનું ચાલુ કરી દેલ છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઋતુજન્ય બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરચક ભીડ. ઋતુજન્ય બીમારીઓથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા તબીબોની સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગ વાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 9405746794 અને 9088031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. અવની નો ડંકો વાગે છે.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસાથી નીકળેલો દ્વારકાધીશનો પગપાળા સંઘ ઉત્સાહભેર દ્વારકા તરફ આગળ ધપી રહ્યો છે. ગત 26 જાન્યુઆરીએથી ડીસાથી નીકળેલા આ પદયાત્રા સંઘમાં જોડાયેલા ભાવિકો પગપાળા 511 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપી આજે મોડી સાંજે દ્વારકાધીશના ધામમાં પહોંચશે અને આવતીકાલે સવારે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાહવો લઈ ધન્ય બનશે. ડીસામાંથી પ્રથમવાર દયારામજી ગમનાજી સુંદેસા પરિવાર દ્વારા દ્વારકાધીશના આ પગપાળા સંઘનું સુંદર આયોજન કરાયું છે. આ પદયાત્રા સંઘમાં 60 થી વધુ પદયાત્રી ભાવિકો જોડાયા છે. શાળાઓમાં ભણતા બાળકો અભ્યાસ સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓને સમજતા થાય અને શહેરના અલગ અલગ સ્થળોથી પરિચિત થાય તે હેતુથી આજે ડીસાની અરબુદા પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓને ડીસા નજીક આવેલા એરપોર્ટની મુલાકાતે લઈ જવાયા હતા. આ ભૂલકાઓએ આજે પહેલી વાર ડીસા એરપોર્ટની મુલાકાત લઈ ખૂબ ઉત્સાહિત થઈ ગયા હતા. આ બાળકોએ આજે શાળામાં અભ્યાસના બદલે શહેરના અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી. એરપોર્ટ બાદ આ બાળકોને સાઈબાબા મંદિરની મુલાકાતે પણ લઈ જવાયા હતા, જ્યાં બાળ ક્રીડાંગણમાં રમત રમતા સાધનો સાથે આ બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો. આજે એક દિવસ માટે આવી અલગ પ્રવૃત્તિમાં જોડાયેલ બાળકો પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે આશયથી શાળા દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના બાળકોના ચહેરા પણ આજે વિવિધ સ્થળોની મુલાકાત બાદ ખીલી ઉઠ્યા હતા. શિયાળાની ઋતુ હવે અંતિમ તબક્કામાં છે અને ધીમે ધીમે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે અત્યારે રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવતી હોય બેવડી ઋતુના પગલે બીમારીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. અત્યારે બદલાયેલા હવામાનના કારણે લોકો શરદી અને ખાંસી જેવી ઋતુજન્ય બીમારીનો ભોગ બની રહ્યા છે, જેથી સરકારી અને ખાનગી દવાખાના હાલ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ડીસાની સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં ઓછા દર્દીઓ નજરે પડે છે, પરંતુ હવામાન અચાનક પલટાતા અત્યારે ડીસાની સરકારી હોસ્પિટલના તબીબો પણ ઋતુજન્ય બીમારીનો ભોગ બનેલા દર્દીઓની સારવારમાં વ્યસ્ત બની ગયા છે. અત્યારે શિયાળો અંતિમ તબક્કામાં છે અને ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાતી હોય લોકોના આરોગ્ય પર પણ તેની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે અને લોકોમાં શરદી, ખાંસી અને ફ્લૂની બીમારીના કેસમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને બાળકોમાં અત્યારે બદલાયેલા હવામાનની વધુ અસર જોવા મળી રહી છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બીમારીથી બચવા માટે લોકોએ ખાસ કઈ કઈ તકેદારી રાખવી તે અંગે ડીસાની સિવિલ હોસ્પિટલના અધિક્ષકે સાવચેતી રાખવા ખાસ સલાહ આપી છે. આપણે શિયાળાથી ઉનાળા તરફ જઈ રહ્યા છીએ તો બદલાતી ઋતુમાં છેલ્લા થોડાક દિવસથી અમારી પુખ્ત વયની ઓપીડીમાં અને બાળકોની ઓપીડીમાં પણ શરદી, ખાંસી, ફ્લૂના કેસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ઠંડી વધી રહી છે ત્યારે આપણે સ્વાઇન ફ્લૂની પણ ચિંતા કરવી પડશે, કારણ કે એ ફરી પાછો આવી શકે છે. તો અત્યારે જેને પણ શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો વગેરે હોય એ દર્દીઓએ તાત્કાલિક મેડિકલ સારવાર લેવી અને આ રોગ એટલે કે ફ્લૂની તકલીફ એક દર્દીથી બીજા દર્દીમાં ના ફેલાય એ માટે આપણે સ્વાઇન ફ્લૂમાં જે પ્રિકોશન લેતા તે બધા જ, જેવા કે ખુલ્લામાં ઉધરસ ના ખાવી, છીંક ના ખાવી, મો આગળ રૂમાલ રાખવો, એકબીજાને હાથ મિલાવવા કરતાં માત્ર નમસ્કારથી ચલાવવું, વારે ઘડીએ સાબુથી હાથ
ધોવા, બહારથી આવ્યા પછી તાત્કાલિક ઘરે હાથ ધોયા પછી જ બીજે ક્યાંય અડકવું, આવા પ્રિકોશન જો અત્યારથી લેવા માંડીએ તો કદાચ આપણે એક બહુ મોટી મુશ્કેલીમાંથી બચી શકીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતમાં શિયાળાની વિદાય વખતે સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થતી હોય છે. સ્વાઇન ફ્લૂની બીમારી જીવલેણ બનતી હોય છે અને સ્વાઇન ફ્લૂના શરૂઆતી લક્ષણો પણ આવા જ રહેતા હોય છે. ત્યારે આ સમયગાળામાં સ્વાઇન ફ્લૂથી બચવા તેમજ અન્ય બીમારીઓને લઈ લોકો ખૂબ ગંભીરતા દાખવે તેવી સલાહ પણ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આપી છે. હવે જોઈએ આજના સોના ચાંદીના ભાવ. સોના ચાંદી બજારમાં આજે નરમાસ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 400 રૂપિયા ઘટીને 30,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 650 રૂપિયા ઘટીને 38,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 650 રૂપિયા ઘટીને 38,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 805 થી 824 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 660 થી 690, બાજરીના 235 થી 270, ગવારના 805 થી 824, રાજગરાના ભાવ 712 થી 772 તેમજ મગફળીના ભાવ 641 થી 711 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1042 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 1414, બાજરીની 412, ગવારની 70, રાજગરાની 44 તેમજ મગફળીની 243 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા પૂરી. વડગામમાં કોંગ્રેસના પ્રદેશ અગ્રણી પર હિચકારો હુમલો. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ ચૂંટણી લડવા માટે પદ પરથી આપ્યું રાજીનામું. દાંતા તાલુકાના રતનપુર ગામમાંથી મહિલા તબીબનું સ્વિફ્ટ કારમાં અપહરણ થતા ચકચાર. જોકે સતલાસણા તાલુકાના દોલાણા ગામ નજીકથી બે અપહરણકારોને ઝડપી લેવાતા અપહૃત મહિલા તબીબનો હેમખેમ છુટકારો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ધારી અસર. ડીસા સિવિલ હોસ્પિટલ માટે હડકવાની રસીનો પર્યાપ્ત જથ્થો ફાળવાતા દર્દીઓને હાંસકારો. બનાસકાંઠા જિલ્લામાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઋતુજન્ય બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરચક ભીડ. ઋતુજન્ય બીમારીઓથી બચવા માટે પૂરતી તકેદારી રાખવા તબીબોની સલાહ. તો હતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.